બનીના ઘાસિયા મેદાનમાં થતી વિવિધ જાતો પૈકી કેટલીક ચારિયાણ લાયક ઘાસનું સારું એવું વાવેતર થઈ રહ્યું છે। વન વિભાગના નાયબ વન સંરક્ષક બીએમ પટેલના જણાવ્યા મુજબ બન્ની ખાતે વિવિધ ચારિયાણ લાયક ઘાસ થાય છે, જે વન વિભાગ દ્વારા એકત્રિત કરવામાં આવે છે। અત્યાર સુધી મીઠા ઘાસની ઝીંઝુર દ્રબણ સહિતની જાતના ઘાસની 6 લાખ કિલો ઘાસ એકત્રિત કરવામાં આવેલ છે। વન વિભાગ દ્વારા 1300 હેક્ટરમાં ઘાસ રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવેલ છે, જેના કારણે ઘાસનો જથ્થો ઉપલબ્ધ બન્યો છે। શ્રી પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। બંનેના ઘાસિયા મેદાનો આપણે જાણીએ છીએ કે એશિયાના મોટામાં મોટા ઘાસિયા મેદાનો પૈકીના છે, અને જનરલી ઘાસની 34થી વધારે જાતો થાય છે, જેમાં 20થી બી વધારે એવી જાતો છે જે ચરિયાણ લાયક છે, મીઠા ઘાસ જેને આપણે કહી શકીએ છીએ, પૌષ્ટિક છે। તો જનરલી એમાં ઝીંઝુઓ, દામણ, ખેવાઈ, દ્રબળ આ બધી જે જાતો છે બહુ પૌષ્ટિક છે, અને ખાસ કરીને ઝીંઝુઓ દામણ જોવા મળે છે। એ આપણા બનીના જે વિસ્તારોમાં આપણે ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનની કામગીરી કરી છે ત્યાં જોવા મળે છે। ચાલુ વર્ષે બન્નીમાં આપણે 1300 હેક્ટર વિસ્તારમાં ઘાસ રિસ્ટોરેશનની કામગીરી કરી છે, અને ઘાસ એકત્રીકરણની વાત કરીએ તો અત્યાર સુધી 6 લાખ કિલોગ્રામ ઘાસ એકત્રિત કર્યું છે, અને ત્યારબાદ હજી કેટલુંક વધારાનું લક્ષ્યાંક કદાચ ફાળવણી થવાની શક્યતા છે। તો એ ઘાસ એકત્રિત કર્યા બાદ જે બાકી રહેતું ઘાસ છે એ સ્થાનિકોને અમે એમના ખર્ચે લઈ જવા માટે છૂટ આપીએ છીએ।